વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયના સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એટલે કે પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. અહીં આપણને કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ, સાયકલના પૈડામાં 48 આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય? તો અહીં જવાબ આવશે વિકલ્પ બી, 7.1/2. એટલે કે આપણે આજે 48 આરા છે તો 48ને 360 વડે ભાંગવા પડશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું. આકૃતિમાંના બિંદુ એ ને, અહીં તમે જોઈ શકો છો કે આકૃતિ આપવામાં આવેલી છે, એમાં બિંદુ એ છે, એને પી એક્સ ઉપર, એટલે કે આ પી એક્સ છે, એ પી એક્સ ઉપર પી બી બરાબર 2PA થાય તે રીતે બિંદુ બી ઉપર લઈ જતા ખૂણા બી પી વાયનું માપ કેટલું થાય? તો આ છે ખૂણો બી પી વાય. તો જવાબ આવશે વિકલ્પ બી, 45°. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું. જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, કે બંને કાટખૂણા હોય તે શક્ય નથી. ચાલો ત્યાર પછી જોઈએ ચોથું. આકૃતિમાં એ બી બરાબર બીસી અને એડી બરાબર બીડી બરાબર ડીસી છે તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બને? તો અહીં તમે જોઈ શકો છો કે આપણને એક ત્રિકોણ આપવામાં આવેલું છે. આ ત્રિકોણની અંદર 3 સમદ્વિબાજુ ત્રિકોણ બનશે, અહીં આપણને જે રીતે કન્ડિશન આપેલી છે એ પ્રમાણે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું. આકૃતિમાં પીક્યુ ને લંબ આર ક્યુ છે અને પીક્યુ બરાબર 5 સેન્ટીમીટર તથા ક્યુ આર બરાબર 5 સેન્ટીમીટર છે તો આ ત્રિકોણ પી ક્યુ આર બરાબર શું કહી શકીએ? તો આ જે ત્રિકોણ પી ક્યુ આર છે ને તે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, એટલે કે બે બાજુઓ સરખી છે એટલે સમદ્વિબાજુ છે અને એક ખૂણો કાટખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ છે. તો જવાબ આવશે વિકલ્પ બી, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું. આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, 4. એટલે કે આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા 4 છે, વિકલ્પ સી આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સાતમું. નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, બીજી આકૃતિ. આ બીજી આકૃતિ જે છે તે લંબ દ્વિભાજક છે. શા માટે? તો કે અહીં તમે જોઈ શકો છો કે કાટખૂણો બને છે અને આ જે રેખા છે તેની બંને બાજુના માપ પણ સરખા છે એટલા માટે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં આપણે જોઈએ 8મી ખાલી જગ્યા. 180° કરતાં મોટા અને સરળ કોણ કરતાં નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે. તો જવાબ આવશે પ્રતિબિંબ કોણ. ત્યાર પછી જોઈએ 9મું. આકૃતિમાં બિંદુઓ એ બી સી ડી અને ઈ એક જ રેખા ઉપર આવેલા છે, તમે અહીં આકૃતિ જોઈ શકો છો. તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીઈ તો એડી બરાબર એ બી વત્તા બીડી થશે અને બીજું એડી બરાબર તો કે એસી વત્તા સીડી થશે અને ત્રીજું એ ઈનું મધ્ય બિંદુ, અહીં તમે જોઈ શકો છો એ ઈ એટલે કે આખો રેખાખંડ, એનું મધ્ય બિંદુ થશે સી અને સી ઈનું મધ્ય બિંદુ, આ સી છે અને આ ઈ છે તો સી ઈનું મધ્ય બિંદુ થશે બિંદુ ડી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એ ઈ બરાબર ખાલી જગ્યા એ બી. જો એ ઈ કરવા હોય તો 4×AB આપણે કરવા પડશે એટલે જવાબ આવશે 4. 10મું. સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે. તો સરળ કોણની અંદર કાટખૂણાની સંખ્યા 2 છે અને સંપૂર્ણ કોણની અંદર કાટખૂણાની સંખ્યા 4 છે. 11મું. આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખૂણો AOD બરાબર ખાલી જગ્યા ખૂણો છે તો જવાબ આવશે કાટખૂણો. બીજું, ખૂણો COA બરાબર ખાલી જગ્યા ખૂણો છે તો જવાબ આવશે લઘુકોણ. ત્રીજું, ખૂણો AOE બરાબર ખાલી જગ્યા ખૂણો છે તો અહીંયા જવાબ આવશે ગુરુકોણ. ત્યાર પછી 12મું. આકૃતિમાં દર્શાવેલ બે ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે તો તમે જોઈ શકો છો આ બિંદુ P અને બિંદુ Q બે સામાન્ય બિંદુઓ છે તો અહીં જવાબ આવશે 2. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ, ખરું કે ખોટું જણાવો. 13મો સવાલ, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે તો જવાબ આવશે સાચું. 14મું, ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે તો જવાબ આવશે ખોટું. 15મું, જો રેખા PQ ને સમાંતર રેખા N તો PQ ને સમાંતર રેખા N
જવાબ આવશે સાચું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સોળમું. બે સમાંતર રેખાઓ એકબીજીને કોઈક બિંદુ આગળ છેદે છે, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી સત્તરમું, બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે, તો જવાબ આવશે ખોટું. અઢારમું, આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, તો જવાબ આવશે ખોટું, કારણ કે બે બિંદુઓમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થઈ શકે. ઓગણીસમું, કોઈ પણ બે ખૂણાઓમાં પાંચ જ સામાન્ય બિંદુઓ હોઈ શકે, તો જવાબ આવશે ખોટું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ વીસમું, આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, તો જવાબ આવશે ખોટું. એકવીસમું, સમબાજુ ત્રિકોણ એ સમદ્રી બાજુ ત્રિકોણ પણ છે, તો અહીં જવાબ આવશે સાચું. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, સૂચના મુજબ કરો. એમાં જોઈએ આપણે બાવીસમો સવાલ, આકૃતિમાં 180 અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો. તો આ આકૃતિની અંદર 180 કરતાં નાના ખૂણાઓ કેટલા છે, તો કે 12 છે. કયા કયા, તો કે ખૂણો DAB, ખૂણો OBA, ખૂણો OAC, ખૂણો OCA, ખૂણો OCD, ખૂણો ODC, ખૂણો AOB, ખૂણો AOC, ખૂણો COD, ખૂણો DOB, ખૂણો BAC અને ખૂણો ACD. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રેવીસમું, નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે. તો આકૃતિ નંબર 2 અને આકૃતિ નંબર 3 એ બંને એવી આકૃતિઓ છે જે દ્વિભાજક દર્શાવે છે, કારણ કે તમે જોઈ શકો છો કે આ જે રેખા છે, આડી રેખા, તેની બંને બાજુઓના માપ કેવા છે, તો કે સરખા છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોવીસમો સવાલ, આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું નામ લખો. તો જો અહીંયા આપણને આવ્યું છે કે RT ને લંબ SW, એટલે કે આ RT છે એને લંબ SW છે, તો ખૂણો RTW એટલે કે આ ખૂણો થશે RTW અને ખૂણો RTS એટલે કે આ બંને ખૂણાઓ જે છે તે કાટખૂણા છે એવું અહીં આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી બીજું, AC ને લંબ BD આપેલું છે, તો અહીં ખૂણો AED, ખૂણો AEB, ખૂણો BEC અને ખૂણો DEC એટલે કે આ જે ચારે ચાર ખૂણાઓ છે તે કાટખૂણા થશે. ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે AC, એટલે કે અહીંયા જોઈ શકો છો AC, એને લંબ DE, તો અહીંયા જે ચારેય ખૂણાઓ બને છે, ચારેય ખૂણાઓ કાટખૂણા થશે. કયા કયા, તો કે A, અહીંયા જોઈ શકો છો તમે AB એટલે કે આ ABE, ત્યાર પછી ABD, અહીંયા જે ઈ છે તે ખરેખર B છે, અહીંયા આકૃતિમાં મિસ્ટેક છે. તો ABE, ABD, પછી DBC અને DBE, તો આ ચારેય ખૂણાઓ જે અહીં બને છે તે ચારેય ખૂણાઓ કાટખૂણા બનશે. ચાલો ત્યાર પછી ચોથું, અહીં આપણને આપેલું છે OP ને લંબ AB, તો અહીંયા તમે જોઈ શકો છો OP છે અને આ લંબ AB છે, તો ખૂણો AKO એટલે કે આ ખૂણો AKO એટલે કે આ ખૂણો થઈ ગયો. ત્યાર પછી AKP એટલે કે આ AKP ખૂણો થઈ ગયો. ત્યાર પછી BKO એટલે કે આ BKO અને BKP, તો આવી રીતે આ ચાર ખૂણાઓ જે છે તે અહીંયા કાટખૂણા બનશે. ત્યાર પછી આપણે જોઈએ પચીસમું, શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો પેલું લઘુકોણ હોય, શા માટે? તો જવાબ આવશે હા, બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોઈ શકે છે. બીજું, કાટખૂણો હોય શા માટે? તો જવાબ આવશે હા, બે લઘુકોણનો સરવાળો કાટખૂણો પણ હોઈ શકે. અને ત્રીજું, ગુરુકોણ હોય શા માટે? તો હા, બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતાં વધારે પણ હોઈ શકે છે. ચાલો ત્યાર પછી જોઈએ ચોથું, સરળ કોણ હોય શા માટે? તો ના, બે લઘુકોણનો સરવાળો હંમેશા 180 અંશ કરતાં ઓછો જ હોય, એટલા માટે સરળ કોણ હોઈ શકે નહીં. પાંચમું, પ્રતિબિંબ કોણ હોય શા માટે? તો ના હોઈ શકે. કેમ? તો કે બે લઘુકોણનો સરવાળો હંમેશા 180 અંશ કરતાં ઓછો જ હોય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છવ્વીસમું, અહીં કહ્યું છે કે આકૃતિના આધારે શિરોબિંદુ, ધાર અને ફલકના નામ લખો. તો અહીં આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે, આ આકૃતિના શિરોબિંદુઓના નામ લખીએ, તો તમે જોઈ શકો છો AB CDE અને F એ એના શિરોબિંદુઓના નામ છે. ત્યાર પછી ધાર જોઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો AB, ત્યાર પછી AC, ત્યાર પછી અહીંયા BC છે, ત્યાર પછી BD, CF, DE, EF આ બધી જ જે છે તે એની ધાર છે. અને ફલક જોઈએ, તો ABC એટલે કે આ ABC આ તમે જોઈ શકો છો એનું એક ફલક છે. એવી જ રીતે DEF, તો અહીંયા D, આ E અને F, તો આ DEF જે છે એક એનું બીજું ફલક થશે. એવી રીતે AEFC, અહીંયા તમે જોઈ શકો છો AE F અને C એટલે કે આ તમે જોઈ શકો છો આ એનું એક ત્રીજું ફલક થશે. એવી રીતે AEDB અને BDFC, આવી રીતે કુલ 5 ફલક આ આકૃતિની અંદર જોવા મળશે.
ત્યાર પછી આપણે જોઈ આકૃતિ નંબર 27. હવે આકૃતિમાં પીક્યુ ને લંબ એ બી છે. અહીંયા તમે જોઈ શકો છો આ રેખા પીક્યુ છે અને લંબ રેખા એ બી છે. તો પીઓ બરાબર ઓ ક્યુ છે. અહીંયા તમે જોઈ શકો છો આ પીઓ અને આ ઓ ક્યુ એ બંને સરખા છે. તો પી ક્યુ એટલે કે આ છે આપણું પી ક્યુ એ બી નો લંબ દ્વિભાજક છે. તો આ પી ક્યુ એ બી નો લંબ દ્વિભાજક છે કે નહીં આપણે કહેવાનું છે, અને છે તો શા માટે છે. તો જુઓ, પી ક્યુ એ રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક નથી. એનું કારણ શું છે? કારણ કે એ ઓ એટલે કે આ એ ઓ જે છે એ બરાબર બીઓ નથી. તમે જોઈ શકો છો એ ઓનું માપ ઓછું છે જ્યારે બીઓ નું માપ વધારે છે. તો એ બી એ રેખાખંડ પી ક્યુ નો લંબ દ્વિભાજક છે. એટલે કે આ જે એ બી છે તે રેખાખંડ પી ક્યુ એટલે કે આ જે રેખાખંડ પી ક્યુ છે એનો લંબ દ્વિભાજક છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 28મું. આકૃતિમાં એસી ને લંબ બીડી છે. આ એસી છે એને લંબ બીડી છે. તો બનતા બધા જ કાટખૂણાના નામ લખો. તો અહીં ચાર કાટખૂણા બને છે. ખૂણો એ પી ડી તમે જોઈ શકો છો. ખૂણો એ પી ડી અહીંયા એક કાટખૂણો બન્યો. ત્યાર પછી એ પી બી, એ પી બી એટલે કે આ બીજો કાટખૂણો, બી પી સી એટલે કે આ ત્રીજો કાટખૂણો, અને સી પી ડી એટલે કે આ ચોથો કાટખૂણો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 29મું. આકૃતિમાં બી સી ડી ઈ ચોરસ છે. આ આકૃતિ તમે જોઈ શકો છો એમાં બી સી ડી ઈ આ ચોરસ છે. શિરોબિંદુ બી સી ડી અને ઈને અવકાશના બિંદુ એ સાથે જોડતા ત્રિપરિમાણીય આકાર બને છે. તો તેનું નામ લખો અને તેના શિરોબિંદુ, ધાર અને ફલકના નામ પણ લખો. તો જુઓ, ત્રિપરિમાણીય આકાર એ ચોરસ પિરામિડ છે. એટલે કે આ જે આકાર છે તે કેવો બને છે? તો કે ચોરસ પિરામિડ છે. હવે એના શિરોબિંદુઓના નામ લખીએ તો એ બી સી ડી અને ઈ એના શિરોબિંદુઓ થઈ ગયા. ધાર તો અહીંયા તમે જોઈ શકો છો એ બી, ત્યાર પછી એ સી, ત્યાર પછી એ ડી, એ ઈ, ત્યાર પછી બી ઈ, બી સી ડી ઈ વગેરે એની ધાર છે. ફલક જોઈએ તો બી સી ડી ઈ, એ બી સી, એ સી ડી, એ ડી ઈ અને એ બી ઈ વગેરે તેના ફલક છે. ચાલો ત્યાર પછી આપણે 30મો સવાલ જોઈએ. અહીં એવું કહ્યું છે કે જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો. હવે જુઓ, ઘડિયાળમાં જ્યારે 7 વાગે ત્યારે જે નાનો કાંટો હોય છે એ 7 ઉપર હોય છે અને મોટો કાંટો 12 ઉપર હોય છે. તો જે નાનો માપનો ખૂણો બનશે એ 150 અંશનો બનશે અને જે મોટો ખૂણો હશે એ 210 અંશનો થશે. હવે 150 એ ગુરુકોણ છે અને 210 એ પ્રતિબિંબ કોણ અથવા તો ગુરુકોણ છે એવું આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ, ઘડિયાળમાં 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓના માપ શું હોય? હવે જ્યારે 9 વાગે છે ત્યારે કલાક કાંટો 9 ઉપર હશે અને જે મિનિટ કાંટો છે તે 12 ઉપર હશે. તો એના જે ખૂણાઓ જે છે 2 ખૂણાઓ બનશે. એમાં એક ખૂણો જે મોટો હશે તે 270 અંશનો બનશે, નાનો ખૂણો 90નો બનશે. એટલે કે જવાબ આવશે આપણો વિકલ્પ બી. ચાલો ત્યાર પછી બીજું, નીચેના પૈકી કયા આકારને શિરોબિંદુ હોય? તો અહીંયા જે 4 આકૃતિઓ આપેલી છે એમાં આકૃતિ ડી અહીંયા તમે જોઈ શકો એક શંકુ આપેલું છે અને એક શિરોબિંદુ અહીં હોય છે. ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજું, 2 ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, કે બંને કાટખૂણા હોય. જો 2 ખૂણાના માપનો સરવાળો ગુરુકોણ હોય તો તે બંને કાટખૂણા હોઈ શકે નહીં. ચાલો ત્યાર પછી આકૃતિ નંબર 4. આકૃતિમાં બી એ ડી બરાબર 90 અંશ છે. તમે જોઈ શકો છો આ બી એ ડી એટલે કે આ ખૂણાનું માપ તમે જોશો તો 90 અંશ છે. હવે એસી ને લંબ બી ડી છે એટલે કે આ એસી છે એને લંબ બી ડી છે. તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો કે આકૃતિની અંદર કુલ 3 કાટકોણ ત્રિકોણ બનશે. એક આ એસી બી, એક આ એસી ડી અને બીજો આપણને જે આપેલો છે તે બી એ ડી. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં 5મો સવાલ, ખાલી જગ્યા ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 90 હોય છે. તો જવાબ આવશે ચોરસ. 6ઠું, જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે. તો જવાબ આવશે લઘુકોણ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. અહીંયા ત્રિકોણની લાક્ષણિકતાઓ આપેલી છે અને સામે આપણે ત્રિકોણના પ્રકાર લખવાના છે. જો ખૂણો એ 30નો હોય, ખૂણો બી 30નો હોય અને ખૂણો સી 120નો હોય. તો જો એક ખૂણો 90 અંશ કરતાં મોટો છે એટલે એને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું. બીજું, ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો એ ત્રિકોણ જે છે તે 90 અંશનો ખૂણો બનાવશે. તો એટલે એ કાટકોણ ત્રિકોણ બનશે. અને ત્રીજું, ત્રિકોણના 3 ખૂણાના માપ સરખા હોય તો એ લઘુકોણ ત્રિકોણ બનશે કારણ કે 3 ખૂણાઓના માપ 90 કરતાં ઓછા થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8મો સવાલ, ગોળામાં ધાર, ફલક અને શિરોબિંદુના નામ લખો. તો મિત્રો,
કોઈ પણ ગોળો હોય ને એની અંદર ધાર ફલક કે શિરોબિંદુ હોતા જ નથી. ત્યાર પછી આપણે નવમું જોઈએ. નીચે આપેલા ત્રિપરિમાણ આકારના નામ લખો તો આ સમઘન છે, ત્યાર પછી આ જે છે બીજો તે શંકુ છે, ત્યાર પછી અહીં જે આકૃતિ આપણને આપવામાં આવેલી છે તે પિરામિડની છે અને આ આકૃતિ છે તે નળાકારની છે. ત્યાર પછી આપણે જોઈએ દસમો સવાલ. અહીં કહ્યું છે કે કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો. પહેલું, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય? તો જવાબ આવશે, ચોરસની સામસામેની બાજુઓના માપ સમાન તથા દરેક ખૂણા કાટખૂણા હોય માટે તેને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. બીજું, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય? તો જવાબ આવશે કે લંબચોરસમાં સામસામેની બાજુ સમાંતર તથા સમાન હોય તે પરથી કહી શકાય કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો, ફરી મળીશું આપણે પ્રકરણ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો.